બાગા વિસ્તારમાં ગત બપોરથી ગુમ હીરા દલાલની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો ગત મોડી રાત્રે કતારગામ પોલીસ મથકમાં હાજર થયેલા એક યુવાને કર્યો હતો. યુવાનના જણાવ્યા મુજબ હીરા દલાલના પરિચિત હીરા કારખાનેદારે જ હીરા દલાલ તેને અન્ય સ્ત્રી સાથેનો અંગત પરનો વિડીયો બતાવી બ્લેકમેલ કરતા હોય હત્યા કરી હતી અને પરિવારને ગેરમાર્ગે દોરવા તે જૂનો કારીગર હોય. હીરા દલાલના કપડા અને બાઇક આપી કામરેજ મોકલતા તે ત્યાં મૂક્યા બાદ પસ્તાવો થતા પોલીસ સમક્ષ હાજર થયો હતો. પોલીસે હીરા કારખાનેદારની અટકાયત કરી તપાસ કરતા હીરા દલાલનો મૃતદેહ ગોટાલાવાડી બારદોલિયા પ્લોટના એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહિધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઈ રાખોલિયા ગત રોજ બપોર બાદ ગુમ થતા પરિવારે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મોડી રાત્રે એક યુવાને કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોતાની ઓળખ આશીષ તરીકે આપી મારાથી ભૂલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું. બાદમાં રજૂ કર્યું હતું કે બપોરથી ગુમ હીરા દલાલ કાંતિભાઈની હત્યા તેના મિત્ર હીરા કારખાનેદાર સંદીપ વસરામભાઈ પટેલે કરી લાશ કતારગામ ગોટાલાવાડી બારદોલિયા પ્લોટમાં આવેલા શ્રી રઘુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે સંતાડી છે. તેમજ કાંતિભાઈના કપડા અને બાઇક સગેવગે કરવા સંદીપભાઈએ હું તેનો જૂનો કારીગર હોય મને સોંપતા હું કામરેજ તરફ મૂકી આવ્યો છું. પોલીસે આશીષની કબૂલાતના આધારે સંદીપની પણ અટકાયત કરી કાંતિભાઈની લાશનો કબજો મેળવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી બંનેની પૂછપરછ હાથ ધરતા મરનાર કાંતિભાઈ સંદીપનો અન્ય સ્ત્રી સાથેનો અંગત પરનો વિડીયો બતાવી બ્લેકમેલ કરતા હોય હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બંને વચ્ચે રૂપિયા 4-5 લાખના હીરાની લેતી દેતી માટે પણ ઝઘડો ચાલતો હોય હત્યા માટે તે કારણ પણ જવાબદાર હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. કેમેરામેન સાબી સૈયદ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત.